સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. દશામાની આરતી તો મારી દીકરી રમા જ ઉતારશે. અરે મારી દીકરી રમા જયારે ગાશે ને ત્યારે આરતી માં એનો આત્મા રેડશે. દાદીમાં દાદીમાં અમે આવી ગયા. ઓ મારી લાડકી, તું આવી ગઈ બેટા. તું નહોતી ને તો આ ઘર તો ખોખું લાગતું તું ખોખું. ભરતિકા, બહુ મજા આવી તને. બહુ મજા આવી તને મામાને ઘરે. એક બે દિવસ તો મજા જ આવે ને. મામાના ઘરે મામી તો છે જ ને. બબલી બબલી, સેટ અપ. બહુ બોલે છે. ગો અંદર અને કોર્નરોજીને ખૂણામાં બેસી જા. જા બા, જય શ્રી કૃષ્ણ. બધું બરાબર છે ને અહીંયા? હવે બધું બરાબર જ છે. પહેલા તમે બરાબર તપાસ કરી લો. મને અહીંયા બધું બદલાયેલું લાગે છે.
નહીતર 12 દાડા બહાર શું ગયા અને તમારી આ ડોળી ડ્રોઈંગ બોર્ડમાં બેસતી થઈ ગઈ. ડ્રોઈંગ બોર્ડ એ ડ્રોઈંગ રૂમ આવે બધું એકનું એક જ. હું ચલો હું જરા ફ્રેશ ફ્રેશ થઈને આવું છું. હજી તું અહીંયા જ સીટાઈ છે હાલ. અને બા ફરી પાછા તમે ડ્રોઈંગ રૂમમાં પૂજા કરવા બેઠા? કેટલી વાર તમને ના પાડી છે. તમારે જો પૂજા કરવી હોય ને તો અંદરના ઓરડામાં જઈને બેસો. સોનલને તમે અહીંયા ડ્રોઈંગ રૂમમાં પૂજા કરવા બેસો એ નથી ગમતું. હવે તો બહુ કહે છે એ જ કરવું પડશે ને મારે. અને વિપુલ એમાં ક્યાં છે? રજાના દિવસે બે જણા ઓરડામાંથી બહાર જ ક્યાં નીકળે છે? તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારી રૂપની પૂનમનો વિપુલ વિપુલ મોટા ભાઈ આવી ગયા લાગે છે. મોટા ભાઈ ને અત્યારે જ આવવાનું હતું. વિપુલ એક વાત કહું? બોલ. આ મોટા ભાઈ તને આમ નોકરની જેમ બોલાવે છે ને મને નથી ગમતું. હોય હોય હવે ડાર્લિંગ એવું તો મોટાઓ છે ને મોટાઈ કરવામાં રહી જાય અને નાનાઓ રજાઈ ખેંચી જાય. પણ ડાર્લિંગ ક્યાં સુધી આપણે આમ જ રહીશું? ચાલ ને આપણે આપણો અલગ બંગલો લઈને રહેવા જઈએ. લઈશું લઈશું ડાર્લિંગ, થોડી ધીરજ રાખ ધીરજ રાખ. નવો બંગલો પણ લઈશું ને બધું નવું નવું. પણ અત્યારે તો મોટા ભાઈ ને ભાભી નીચે આવ્યા છે માટે મારે નીચે જવું પડશે. ઓકે. અરે પણ શું? અરે પણ તું પણ ફટાફટ તૈયાર થઈ જા નીચે પહોંચા. આવીશ પણ પહેલા તું મને આપણા નવા બંગલાનું પ્રોમિસ કર. ઓકે બાબા પ્રોમિસ પ્રોમિસ. બસ બંગલો પણ તારો અને હું પણ તારો. તને તો હું મારો ત્યારે જ માનીશ જ્યારે તું મોટા ભાઈ સામે પૂંછડી પટપટાનું બંધ કરીશ. સમજ્યો? કરીશ કરીશ પણ અત્યારે ફટાફટ ફ્રેશ થઈને નીચે પહોંચા. અરે હેમા હેમા ખરેખર સિંહણને હજુ મનાવી શકાય પણ આ બૈરાઓને નહીં. કેમ? અરે કેમ શું, સિંહણને ને સિંહને કે થોડી બેડરૂમની જરૂર પડે. અરે બબલી બબલી તને નહીં સમજાય. કાકા વિપુલ કાકા. શું છે? કાકી ક્યાં છે? કાકી એ તો ગઈ છે અંદર પાણીદાર ગુફામાં. તો નાના કાકા? નાના કાકા? શ્યામ કાકા. ઓહો તાર શ્યામ કાકો તો ભગતરો કેને. એ તો ગયો હશે ભજન મંડળીમાં ભજન ગાવા માટે. અઘરમાં એક જ તો છે ભગત શ્યામ દાસ. તને કાળિયા ઠાકરના હમ દ્વારકાધીશના હમ ખમ્મા ખમ્મા
શાંત થઈ જા. શ્યામ ભાઈ હારું કરી તમારે પકડી લીધી હો, ડફડા મારી મારી નમણા એવી સીધી દોર કરી નાખું છું આખું ગામ માથે મત લીધું. આના હટુ, ખબરદાર જો અને ડફડા માર્યા છે તો તેજ કઈ ચાડો કર્યો એટલે ગાંડી થઈ છે. માવડી કહેવાય કાળિયા અને માવડી કહેવાય, આને તો પ્રેમથી હાચવવાની હોય. ફરી વાર બોલતો નહીં, આ શ્યામ તને માફ કરશે પણ ઉપરવાળો માફ નહીં કરે તને. ચાલ લઈ જા અને પ્રેમથી જા માં જા. એ શ્યામ ભાઈ, ઘેર મોટા ભાઈ બોલાવે છે. હા મોટા ભાઈ. વિપુલ જી, જી બોલો મોટા ભાઈ. 12 દિવસ હું શું બહાર જઈ આવ્યો કે અહીંયા તો બધું બદલાઈ ગયું છે? અને મેં તારે કહ્યું તો ને કે પેલા ભગતડા ઉપર ધ્યાન રાખજે. મોટા ભાઈ હું નાનકા પર નજર રાખો છું. નાનકો આજે પણ કોઈ એવી જગ્યાએ નથી આવતો જતો જ્યાં એને બે વસ્તુ શીખવા મળે. અને બે વસ્તુ એને શીખવા પણ નહીં દેવાની. વિપુલ એ બે વસ્તુ શીખી જશે ને તો આપણી સામે જ ઉભો થશે, એવું તો નહીં બને ને? નહીં બને મોટા ભાઈ, નહીં બને, મારી પર વિશ્વાસ રાખો. નાનકો આજે પણ બે આંબળા બે બોર ને બે રોટલી થી જાજુ કશું નથી માંગતો. એ ને ખેતર થી ઘર ને ઘર થી ખેતર. બસ મેં સાંભળ્યું છે કે ગામમાં દશામાનું મંદિર બન્યું છે અને આ ભગતો ત્યાં જાય છે રોજ. ભલે ને જતો મોટા ભાઈ, હું તો કહું છું ભલે ને જતો, ભક્તિ ના રંગે રંગાશે તો દુનિયાના રંગ ભૂલશે ને. બાકી તમે તો જાણો છો મોટા ભાઈ કે મેં નાનકાને એવા પાઠ ભણાવ્યા છે, નાનકો 8 તારીખે પોતાનું નામ સુદ્ધા જાતે નથી લખી શકતો. પણ એ છે ક્યાં? હજી સુધી આવ્યો કેમ નહીં? કઈ કામ હતું મોટા ભાઈ? 12 દિવસથી શિક્ષા આપી નથી ને, શિક્ષા આપવી પડશે. નહીં તો વિપુલ આ વિદ્યાર્થી તો વર્ગ જ બદલી નાખે એવો છે. સમજી ગયો ને? સમજી ગયો મોટા ભાઈ, સમજી ગયો. આપણી આબરૂનું લીલામ કરે છે તું? એ લોકો પણ આપણી જેમ માણસ જ છે ને? હા ભાઈ, એ લોકો પણ આપણા જેવા માણસો જ છે, પણ એ લોકો આપણી જેમ બંગલામાં નથી રહેતા. આપણા ભોજન પછી જે અઠવાડ વધે છે ને એમાંથી એ લોકોનું બે ટંકનું ભોજન નીકળે છે. મોટા ભાઈ ખબરદાર, જો ભીખ મંગાવવાની જોડે પરિવાર નહીં 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 મમ્મા સત્સંગ કરો છે. મને મને નહીં મને મને નહીં મારો, મને નહીં મારો, મને મને નહીં મારો, મને બહુ લાઈ પડે છે, મને નહીં. એ ભૂલ કરીએ ને તો માર તો ખાવો જ પડે. નહીં 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 ભાઈ ભાઈ નહીં 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 મારો તારે શ્વાસ પણ અમને પૂછીને જ ભરવાનો, સમજો? કાકા તમને બહુ દુખે છે. નહીં રે બબલી, એ તો થાય, મોટા મારે સજા કરે ને અનકની ભૂલ થાય તો. બેટા રામને હક છે લક્ષ્મણને ઠપકો આપવાનો. મોટા ભાઈ નથી ઈચ્છતા કે હું કોઈને ત્યાં જાઉં, નહીં જાઉં, પણ મને ખાતરી છે એક દિવસ મોટા ભાઈ મને ઘરે વરગાડશે અને બાપુજીની જેમ વાલ કરશે, મને ખાતરી છે. ક્યાં સુધી આ બધું જોઈ? હે ભગવાન ભગવાન, ઉપાડી લે હવે, ઉપાડી.
પાણી લે આવે નથી જોવાતું.